بلا خوشنودية إمام زمانا بأوازي بلان صلوات إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. مجلس نے شروعات پہلا سرو مومنین تیمج مولا کائنات نا عزادارو باسے نمر گزارش چھے کہ پور خلوص ساتھے اپڑے سرو આપણા એક મોમિનભાઈ કે જેમનો કિડનેપ થઈ ગયો છે એમની રિહાઈ માટે તેમજ કિડનેપરોની નાબૂદી અને એની હલાકત માટે સાથે મળી ત્રણ વખત અમે યુજબુલ મુસરની તિલાવત કરીએ. أمن يجيب المضطر إذا دعاه يكشف السوء، أمن يجيب المضطر إذا دعاه يكشف السوء. خدایا بحق مولا کائنات حضرت امیر المؤمنین علی ابن ابی طالب علیہ الصلات والسلام جے اپڑو مومن بھائی امر مومن بھائی کتنب تھے چکیو چھے خدایا امن جل تھی جل رہائی نصیب فرما دائے جے وان سو پان کتنب انگو کام کری رہیا چھے خدایا لوکنے نیستو نابود فرما خدایا لوکنے شر نے امرا تھی دور فرما دائے بحق محمد وآل محمد امر عبادت نتاد نے قبول فرما ربنا تقبل منا انکا انت سمیل علیم ایک درود پر محمد وآل محمد پر ماہ مبارک رمضان جمنا
છેલ્લા છેલ્લા દિવસો હવે આપણે પસાર કરવાની શરૂઆત કરશું. મોકો ખુદાવંદ આલમથી આપણને નસીબ થયો હતો અને અલ્હમ્દુલિલ્લાહ હજી એ મોકો આપણા પાસે છે. આપણે આ મોકાથી ફાયદો ઉઠાવીએ અને જેટલું પણ બની શકે એટલું અલ્લાહની બારગાહથી નજદીક થવા કોશિશ કરીએ. અલ્હમ્દુલિલ્લાહ જે ભાઈઓ પણ રોજ હાજર રહે છે એ લોકોને ખુદાવંદ આલમ સલામત રાખે કે નમાઝ વિશે ખરો અહેતમામ અને નમાઝ વિશે ખૂબ ધ્યાન રાખ્યું અને નમાઝના સમયે લગભગ બધા મસ્જિદમાં હાજર થઈ જતા હતા. ખુદાવંદ આલમ આપણા સર્વોની આ નમાઝ ઇબાદતને કબૂલ ફરમાવે. ખેર, આજની રાત મૌલાએ મુત્તકિયાન હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ ની ઝરબત ઝરબત લાગવાની રાત છે. ઇમામ અલી અલયહિ સલામ ની ફઝીલત એટલી વધારે છે કે એક સુન્ની રાઇટર લખે છે કે બીજા ખલીફાઓ જે છે એની વિશે ખોટી ફઝીલત ઘડવાની જરૂર પડે, પણ મોલાએ કાયનાત ઈ ઝાત અને ઈ પાક હસ્તીનું નામ છે કે જેની ફઝીલતો એટલી બધી વધારે છે કે એના માટે ખોટી રિવાયત ઘડવાની જરૂર નથી. ઇમામ અલી અલહી સલામ ની ફઝીલતો એટલી વધારે છે કે ઈ ફઝીલતને રસૂલે ખુદાએ ઈ ડરથી છુપાવી કે આગળ જો ઈ બધી ફઝીલતો લોકોની સામે જાહેર થઈ જાય તો શાયદ માણસો અલીને ખુદા માની બેસે. અલીની ફઝીલત એટલી વધારે છે કે કાયનાતના માણસો એની એક ફઝીલતનો જવાબ લાવવાની કોશિશ પણ કરે તો પૂરી જિંદગી ખતમ થઈ જાય, અથવા તો જિન્નાત અને ઇન્સાન બધાની મહેનત પાણીમાં જાય અને અલી અલેસલામની એક ફઝીલતનો જવાબ ના લાવી શકે. એ ફઝીલતોમાંથી હવે જ્યારે શ્વાઝીર કરવાનું હોય કે ઇમામની કઈ ફઝીલત ઉપર વાત કરવી, તો એ વ્રેમાં મહેનતનું કામ છે. કારણ કે અગર જો એક ફઝીલત તરફ નજર કરીએ તો સામે બીજી 10 ફઝીલત ઇમામની એવી નજર આવે કે એનાથી આંખ મીચવાનું મન ના થાય. અલીની ફઝીલત કે જેનો કસીદો જિબ્રાઇલ અમીન પડતા નજર આવે છે, લા ફતા ઇલ્લા અલી, કે અલી જેવો કોઈ જવાન મર્દ નથી. આ બધી ફઝીલતમાં એક ફઝીલતનો આજે મેં ઇંતખાબ કર્યો કે શાયદ એક મહત્વની ફઝીલત હોય અને એ છે ખુલુસ. ઇમામ અલી અલેસલામ અલ્લાહથી આટલા બધા નજદીક થઈ શક્યા એનું કારણ એ છે કે એના દરેક કાર્યમાં અલ્લાહ પ્રત્યે ખુલુસ જોવા મળતું હતું. આપણે અહીંયા ભેગા થયા છીએ, આપણે અલહમદુલિલ્લાહ શબે કદરના અમાલ કરશું. ખુદાવંદી આલમ તોફીક આપે આપણને લોકોને કે આ હયાહત્તા મતલા ઇલ ફજ્ર સવારની નમાઝ જ્યાં સુધી કઝા થાય છે, સૂરજ ઉગે ત્યાં સુધી આપણે આ શબે કદરથી ફાયદો ઉઠાવી અલ્લાહની બારગાહમાં ઇબાદત અને ઇતાઅત કરીએ. પરંતુ આ ઇબાદત અને ઇતાઅતમાં અગર જો એક વસ્તુની ખામી રહી જાય તો શું એ ઇબાદત કબૂલ થવાની છે? કઈ વસ્તુ છે? આપણે પૂરી રાત ઇબાદત કરીએ પરંતુ અગર જો એમાં ખુલુસ ના હોય તો શું એ ઇબાદત કબૂલ થવાની? હરગિઝ કબૂલ નહીં થાય. માટે જરૂરી છે કે આપણે આપણા મૌલાએ મુત્તકિયાન હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહી સલાતુ વસલામ થી ખાસ દર્શ હાસિલ કરીએ અને ઇમામના રસ્તા ઉપર ચાલી આપણે આજથી એક નિર્ણય કરીએ કે હું જે પણ કાંઈ અમલ કરું એમાં ખુલુસ હોય. હવે ખુલુસ પણ
બે પ્રકારના હોય છે. એક જે નોર્મલ ખુલુસ કે જે આપણે રાખવાનો છે બધાએ, ખુદાવંદી આલમ કુરાને મસ્જિદમાં એનો હુકમ પણ આપે છે, ફરમાવે છે હુ અલ હય લા ઇલાહા ઇલ્લા હુ, કે અલ્લાહ જીવતો છે અને એના સિવાય કોઈ પરવરદિગાર નથી. ફઅબુદુહુ ફદઉહુ, તો માટે ખુદાને પુકારો. કેવી રીતે? મુખલિસીના લહુદ્દીન, એવી રીતે ખુદાને પુકારો કે તમારો દીન પ્યોર હોય. અગર જો આપણે એમાં થોડી રિયાકારી નાખી દઈએ, થોડીક દુનિયા પરસ્તી નાખી અને પછી અલ્લાહને પુકારશું તો એ ખુલુસ નહીં કહેવાય, એને કહેવાશે ભેળસેળ વાળી વસ્તુ. જ્યારે કે ખુદા એવો છે, જીવતો છે, એના જેવો કોઈ બીજો નથી, તો પછી અલ્લાહની બારગાહમાં શા માટે આપણે ખુલુસ ઇખ્તિયાર ના કરીએ? પરંતુ બીજા પ્રકારનો જે ખુલુસ છે કે જેની ખુદાવંદી આલમ મનાઈ કરે છે, એ ખુલુસ પ્રોવિઝવાર ખુલુસ છે, હંમેશ માટે નથી રહેતો. જેની માટે ખુદાવંદી આલમ સૂરે આનકબૂત આયત નંબર 65 માં ઇરશાદ ફરમાવે છે, ફઈઝા રકિબુ ફિલ ફુલ્ક દઅઉલ્લાહ, જ્યારે એ લોકોને દરિયામાં સવાર થવું હતું, કશ્તીમાં સવાર થવું હતું, અલ્લાહને પુકારતા હતા, મુખલિસીન લહુદ્દીન હતા, એકદમ પ્યોર ધર્મ સાથે અલ્લાહને પુકારતા, ખુલુસ રાખતા હતા. ફલમ્મા નજ્જાહુમ ઇલલ બર, અને જ્યારે અમે એ લોકોને ખુશકી સુધી નજાત આપી દીધી, સુકા સુધી, જમીન સુધી પહોંચાડી દીધા, ઇઝા હુમ યુશરિકુ, તો પછી આ લોકો કેવા થઈ ગયા? મુશરિક થઈ ગયા. આનો મતલબ સમજો છો શું થયું? કે જે ખુલુસની ખુદાવંદી આલમ મનાઈ કરે છે, આવા ખુલુસથી આપણે પરહેજ કરવાનો છે, કે જ્યારે આપણા ઉપર મુસીબત આવી પડે ત્યારે અલ્લાહ અલ્લાહ, પછી ખુદા કોણ અને હું કોણ? જ્યારે બીમારી આવી, અમે યજીબુલ મુસ્તર રહેતા હતા, અને જ્યારે બીમારી પૂરી થઈ, હા આ બધું તો ડોક્ટરે જ કર્યું છે ને. આવો અગર જો ખુલુસ આપણી જિંદગીમાં હોય, તો પછી આપણે હજી અહલે બૈત અલૈહિમુસલામ, ખાસ કરીને ઇમામ અલી અલૈહિસલામની સીરત ઉપર નથી આવ્યા. ખુદાવંદી આલમ એવા એવા એક્ઝામ્પલ આપે છે, ખુલુસની વાત અવારનવાર ખુદાવંદી આલમ પેશ કરે છે, કે તમે જે પણ કઈ અમલ કરો એ તમારા ખાલિસ ધર્મની સાથે તમે કરો. એમ ના હોય કે આજે મારો ફાયદો છે, પ્રોફિટ આમાં છે, તો હું આગળ વધું, જ્યારે પ્રોફિટ ખતમ થાય ત્યારે મૂકી દઉં. હઝરતે મૂસા અલૈહિસલામ જનાબે શોએબની બંને દીકરીઓને એના જાનવરોને પાણી પીવડાવે છે, જલ્દી કામ એનું કરી દે છે, પછી ઘરે ઇન્વાઇટ કરે છે, ઘરે જાય છે, હઝરતે શોએબ જમવા બેઠા હતા, કે બિસ્મિલ્લાહ લાવો જમો, તો કે ના, મેં જે કામ કર્યું છે એના બદલામાં અગર જો તમે મને જમવાનું કહેતા હોય, તો કે એ કામ તમે ખુદા માટે કર્યું છે, ખુલુસની સાથે કર્યું છે, તો પછી આ જમીને હું મારો ખુલુસ બરબાદ કરવા ચાહતો નથી. તો કે ના, અમે એ લોકો છીએ કે અમે અમારા મહેમાનોનો ખ્યાલ કરીએ છીએ અને એ લોકોનો ઇકરામ કરીએ છીએ, આ અમારી જિમ્મેદારી, એને ને આને કઈ રપ્ત નથી. પછી હઝરત મૂસા અલે ઇસ્લામ જમવા બેસે છે. આ એક દર્શ રૂપી છે આપણા માટે, કે આપણે જે પણ કઈ અમલ કરીએ એમાં અગર જો ખુલુસ ના હોય તો એ અમલ બેકાર છે. મારે અગર જો કોઈના ખિલાફ બોલવું હોય તો એમાં પણ મારે ખુલુસની જરૂર પડશે, કે હું કોઈની સામે આવાજ ઉઠાવું છું એમાં મારો પરવરદિગાર મારાથી રાજી છે કે નહીં, કે ના એમાં મારો સ્વાર્થ સમાયેલો છે. અગર સ્વાર્થ છે તો શાયદ એ બોલ ઉપર આપણને અઝાબ કરવામાં આવે, પરંતુ અગર જો આપણે જે કઈ બોલીએ છીએ એ અલ્લાહ માટે છે, તો એના બદલામાં આપણને નેકી અતા કરવામાં આવશે. શ્વાઝીર આપણા હાથમાં છે, ઇખ્તિયાર આપણા હાથમાં છે, કે આપણે ખુલુસની સાથે આ જિંદગી વિતાવવી છે કે ના, આપણને મન ફાવે એ રીતે જિંદગી વિતાવવી છે. અને આ બધા ખાલિસ લોકોમાં અગર જો કોઈ ઇન્સાન ઇખલાસની મેઅરાજ સુધી પહોંચ્યું હોય, તો એ છે મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન.
કે જેની ગારંટી રસૂલે ખુદા હદીસે તૈર માં આપે છે. ઉમ્મે અયમન સરસ મજાનું એક કુકડું બનાવેલું, રોતી જને કહેવાય, રસૂલે ખુદાની સામે છે, આ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા એવા માણસને તું મારી બારગાહમાં મોકલ કે જેને હું અને અહીં પરવરદિગાર તું બંને બહુ ચાહતા હોય, અને એ સૌથી ખાલિસ માણસ હોય, સૌથી મુખલિસ માણસ હોય, પ્યોર માણસ હોય. ઉમ્મે અયમન પરબારે દરવાજે પહોંચી જાય છે કે હમણાં કોઈને કોઈ આવશે, રસૂલે ખુદાએ આ દુઆ કરી છે, કોઈને કોઈ આવશે. પણ દિલમાં તમન્ના એ હતી કે કોઈ અંસાર આવે, ખાસ કરીને અનસ બિન માલિક આવે. કોઈ દરવાજો ખખડાવે છે, દરવાજો ખોલે છે તો જોવે છે અલી ઇબ્ન અબી તાલિબ. તો ક્યાં તો અલી આવ્યા, હું તો વિચાર કરતી હતી કે અનસ બિન માલિક આવે અથવા કોઈ અંસાર આવે. તો કે રસૂલે ખુદા અત્યારે કામમાં છે, તમે ચાલ્યા જાઓ. દરવાજો બંધ કરી દીધો. વરી દરવાજો કોઈ ખટખટાયો, ખોલ્યો, કે અલી તમે પાછા, મેં તમને નથી કીધું કે રસૂલે ખુદા અત્યારે કામમાં છે, ત્યારે મુલાકાત નહીં આપી શકે, તમે પછી આવજો. થોડી વાર થઈ પાછે હઝરત અલી અલૈહિસલામ દરવાજો ખટખટાવે છે. આ વખતે હઝરત અલી અલૈહિસલામ આવાજ બુલંદ કરે છે, શા માટે તું મને મારા ચાચાના દીકરા સાથે મુલાકાત અથવા રસૂલે ખુદા સાથે મુલાકાત કરવા નથી દેતી? રસૂલે ખુદા સમજી જાય છે કે ત્રણ વખત જે દરવાજો ખટખટાયો એ અલી અલૈહિસલામ હતા. ઉમ્મે અયમનને આવાજ દે છે, હાય ઉમ્મે અયમન, અગર પૂરો દિવસ અને પૂરી રાત તું આ દરવાજા ઉપર બીજા કોઈનો ઇંતજાર કરીશ તો બીજું કોઈ નહીં આવે, કારણ કે ખુદાને જે સૌથી પસંદ છે અને સૌથી મુખલિસ માણસ છે એ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ની જાત છે. એવી જ એક બીજી મિસાલ જ્યાં રસૂલે ખુદા ગારંટી આપે છે કે અલી અલૈહિસ્સલામ ને ખુદાવંદી આલમ બહુ ચાહે છે, અને ખુદાવંદી આલમ એને ચાહે કે જે મુખલિસ માણસ હોય. 39 દિવસ સુધી ખૈબરમાં આલમ બીજા લોકોના હાથમાં ફરતું રહ્યું. 40મી રાતે રસૂલે ખુદા એલાન કરે છે, કાલે આલમ હું એને આપીશ કે જે અલ્લાહ અને એના રસૂલને બહુ ચાહતો હશે, અને ખુદાવંદી આલમ અને એના રસૂલ ઈ વ્યક્તિને બહુ ચાહતા હશે, એનો ખુલુસ બહેતરીન ખુલુસ હશે. સવારે જોવામાં આવે છે કે આ ખૈબરનો આલમ બીજા કોઈના હાથમાં નહીં, હૈદરે કરાર મૌલાએ મુત્તકિયાન ગાલિબ કુલ્લે ગાલિબ અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામના હાથમાં હતું. ખુલુસ સાથે મોલાએ કાયનાતે આ જિંદગીને જીવી છે કે દુશ્મનો પણ એમની શહાદત ઉપર આંસુ વહાવે છે. આજ સુધી જે લોકો ઇસ્લામને પણ કબૂલ નથી રાખતા એ મોલાએ કાયનાત ઉપર કિતાબો લખે છે કે અલી કઈ હસ્તીનું નામ છે. આજે દુશ્મનો નહજુલ બલાગાની તફસીર લખે છે, જો કે મને નથી લાગતું તમને નહેજુલ બલાગા આટલી બધી એન્ટરેસ્ટ થતી હોય. મને ખબર છે દર્સ અત્યારે ચાલુ છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇબ્ને અબિલ હદીદ સુન્ની મુતઝિલી છે, શેના ઉપર તફસીર લખે છે? તો કે નહજુલ બલાગા ઉપર. અને એમાં લખે છે અલીની એટલી ફઝીલતો છે, એમાં ખાસ કરીને કુરાનની 60 આયત એવી છે કે જેનો કામિલ એક્ઝામ્પલ ફક્ત મોલાએ કાયનાતની સાથ છે, બીજું કોઈ એમાં સામેલ નથી થઈ શકતું, એવી ફઝીલત છે. એ ઇમામ અલી અલૈહિસ્સલામ ની શહાદતની ખબર જ્યારે શામ પહોંચે છે ને, માવિયા ઇબ્ને અબી સુફિયાન, ખુદા લાનત કરે એમને, ઇમામ અલીની શહાદતની ખબર સાંભળી અને ઝૂમી ઉઠે છે.
અને બધા પોતાના મિનિસ્ટરોને બોલાવે છે કે આવો એક મોટી મહેફિલ કરવાની છે. બધું આખું દરબાર શણગારી નાખવામાં આવ્યું. પોતે પણ જશ્નના કપડા પહેરી અને આવી ગયો મેદાનમાં. અબુલ અસવદ દોએલીને બોલાવવામાં આવે છે કે તું આ અને અમારા માટે શાયરી પઢ. અબુલ અસવદ દોએલી જાય છે કે કેમ અત્યારે આવો કઈ ખુશીનો કઈ આજે દિવસ નથી, ના કઈ તમારો જન્મ દિવસ છે કે ગતો કાપે, ના કઈ બીજી કઈ વસ્તુ છે કે તમે આ બધી વસ્તુ અંજામ આપી રહ્યા છો. તો કે તને નથી ખબર ઇમામ અલી અલહી સલામ ની શહાદત વાકી થઈ છે. તો કે ના હોય, એના માટે તમે જશ્ન મનાવો છો? તો કે હા. તો કે હું આ જશ્નમાં શરીક નહીં થાઉં. તો કે નહીં, તારે તો અમુક કસીદા પડવાના જ છે. તો કે ઈ નહીં બની શકે, ભલે હું તારા સાથે છું પણ હું અલી વિશે ખરાબ નહીં બોલું. એને ત્યાં મારવાની શરૂઆત કરે છે, એટલો મારે છે કે છેવટે મજબૂર થઈને કહે છે કે ઠીક છે મને મારો, માં હું કસીદો પડું છું. એ કસીદો અબુલ અસવદ દોએલી પડે છે એ આ રીતે હતો કે એ માવિયા ઇબ્ન અબી સુફિયાન, તું ખુશ ના થા, તું એટલો બધો રાજી ના થા, કારણ કે અમે કોઈ દિવસ અલી ઇબ્ન અબી તાલિબ અલહી સલામ ને ભૂલાવી નહીં શકીએ. તેની બહેતરીન નમાઝ, તેના સુંદર રુકુ અને તેના લાંબા સજદાઓ હંમેશા અમારા ઝહનોમાં બાકી રહેશે. એ માવિયા, તું શું જાણે અલી કઈ હસ્તીનું નામ છે? અમને જ્યારે રસૂલની યાદ આવતી અને અમને રસૂલ સાથે એકાંતમાં વાત કરવાનું મન થતું ને, તો અમે અલી અલહી સલામ સાથે વાતો કરતા. તેની નમાઝ રસૂલની નમાઝ હતી, તેની સીરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની સીરત હતી. આ જ્યારે કસીદો પડે છે બધા રડી પડે છે કે આજે આપણે કઈ શખ્સિયતનું જશ્ન બનાવવા બેઠા છીએ કે જે બહેતરીન કાયનાતની મુખલિસ તરીન શખ્સિયતનું નામ અને એનું જશ્ન બનાવવા બેઠા. માવિયાના દરબારમાં જ્યાં જશ્નનો માહોલ હતો ત્યાં ગિરિયાઓ જારી થવા લાગી. ઈ અલી અલહી સલામ કે જેના સાથી બનવું આપણને નસીબ કરે ખુદાવંદે આલમ, પણ એના માટે શરત ઈ છે કે આપણે મુખલિસ બનીએ. એવા મુખલિસ કે જેવા અલી અલહી સલામના ચાહવા વાળા એમના સાથી મુખલિસ હતા. એનું એક એક્ઝામ્પલ અગર જો આપની સમક્ષ રજૂ કરું ને, તો ઈ અદી બિન હાતિમે તાઈ છે. અદી બિન હાતિમ કોણ છે? જેના ત્રણ દીકરા જંગે સિફિનમાં શહીદ થઈ ગયા ઇમામ અલી અલહી સલામ ઉપર, અને એક દીકરો જે માવિયા સાથે મળી ગયો તો કહે છે કે મારો દીકરો આ ચોથો મારો દીકરો જ નથી, ઇન્નહુ લૈસા મિન અહલી, કે મારો અહેલ નથી, મેં એને આગ કરી દીધો. ત્યાં સુધી આ અદી. હવે અદીની મુલાકાત માવિયા સાથે થઈ. માવિયા અદીને જરાક હેરાન કરવા માટે, એના જખમો ઉપર નમક છિડકવા માટે આગળ વધે છે અને કહે છે, અરે અદી, આ બુઝુર્ગ થઈ ગયા તમે, એટલા બધા ડોસા થઈ ગયા, અત્યારે તો તમારી આજુબાજુ તમારા જવાન દીકરાઓ હોવા જોઈએ, ક્યાં તમારા દીકરાઓ? પછી પોતે જ કહે છે, હા તમારા દીકરા તો મને લાગે છે સિફિનમાં શહીદ થઈ ગયા, અલીએ તમારા સાથે ઇન્સાફ ના કર્યો, અલીએ તમારા સાથે ના ઇન્સાફી ઈ કરી કે તમારા દીકરાને સિફિનમાં મેદાનમાં મોકલીને શહીદ કરી નાખ્યા અને એમના દીકરા હસન હુસૈન અને મોહમ્મદ હનફિયાને બચાવી લીધા. ત્યારે અદી બિન હાતિમ માવિયાને કહે છે, અરે માવિયા, તું મારા આદિલ ઇમામ વિશે એવું કઈ ના બોલ, હકીકતમાં તો મેં મારા મોલા અલી અલહી સલામ સાથે ઇન્સાફ નથી કર્યો, કારણ કે અલી શહીદ થઈ ગયા ને હું જીવતો છું. આવા મુખલિસ જ્યારે હશું ત્યારે અલી અલહી સલામની સાથે આગળ વધવા માટે આગળ વધી શકશું. અબુ દરદા
એ ઇમામ અલી અલૈહિસલામના ખુલૂસને જોઈને અજબ થઈ ગયો. માવિયાનો માણસ છે અબુ દરદા, ઇમામનો ચાહવા વાળો નથી. પણ જયારે જોવે છે મદીનામાં એક જગ્યા ઉપર અલી અલૈહિસલામ ગામની બહાર છે જરાક, ત્યાં અબુ દરદા જોવે છે કે અલી અલૈહિસલામ એવી રીતે પડેલા છે જાણે કોઈ લાશ પડેલી છે. આ શું હાલત છે? જોવે છે તો એમ જ લાગે છે કે હવે અલી આ નથી આ દુનિયામાં. કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. સીધો મદીના આવે છે. જનાબે સૈયદ સલામુલ્લાહ અલૈહાનો દરવાજો ખટખટાવે છે અને કહે છે કે એક બહુ બુરા સમાચાર લઈને આવ્યો છું. તો કે શું છે સમાચાર? તો કે હવે અલી આ દુનિયામાં નથી રહ્યા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કહે છે કે ના, અલી જીવતા છે. તો કે ના, હું એની લાશને જોઈને આવ્યો, ફલાણી જગ્યાએ પડેલા છે. તો કે આ લાશ નથી, બલકે અલી અલૈહિસલામ બેહોશ થઈ ગયા છે. એને અક્સર જ્યારે અલ્લાહની બારગાહમાં ઊભા હોય તો અલ્લાહના ખૌફના કારણે એ અલી બેહોશ થઈ જાય છે અને એની ઉપર આવી હાલત થાય છે. માટે વ્યાધિ ના કર, વિચાર કરીએ. એ અલી કે જેની ઇબાદતમાં એટલો ખૌફ છે, એટલો ખુલૂસ છે કે અલ્લાહની બારગાહમાં બેહોશ થઈ જાય છે. શું આપણે જરાક 17 રકાત નમાઝ પઢવા માટે આપણે આવી રીતે આગળ ન વધી શકીએ? ભલે આપણે બેહોશ ના થઈ શકતા હોય પણ ખુલૂસ તો લાવી શકીએ કે ના લાવી શકીએ? ઇમામ કે જેને ઇમામુલ મુત્તકીન કહેવાય છે, આ મુત્તકીનની મંઝિલ સુધી પહોંચવા માટે જરૂરી છે કે દરેક ઇન્સાન પોતાનામાં ખુલૂસ પેદા કરે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ખુલૂસની અમુક નિશાનીઓ છે. તમે બધા કહેશો કે અમે તો બધા મુખલીસ છીએ, અમે અહીંયા નમાઝ પઢવા આવીએ છીએ, અમે ઇબાદત કરવા માટે આવીએ છીએ, અથવા તો આખો આજે મજમો ભરેલો છે, એ ખુલૂસની નિશાની નથી તો શું છે? ખુદાવંદી આલમ સર્વોને સલામત રાખે, સર્વોના ઈમાનને સલામત રાખે, મુખલીસ બનવાની તૌફીકાત અતા કરે. પણ આપણે જોઈએ કે શું અમુક જે રિવાયતોમાં સિફત મુખલિસીન વિશે બયાન કરવામાં આવી છે એ આપણામાં છે કે થોડીક વસ્તુ એમાં માંગે થાય છે. એમાં સૌથી પહેલી વસ્તુ કે જે આપણને બધાને લાગતી ઓળખતી છે, હું હોય કે તમે, એમાં પહેલી વસ્તુ એ છે, મુખલિસ માણસ એ છે કે જે કોઈ દિવસ વખાણની આશા ના રાખતો હોય. અહલે બૈત અલૈહિમુસલામ પોતાની રોટલીઓ કેદીઓ મિસ્કીનો અને યતીમોમાં દઈ દે છે, પછી શું ફરમાવે છે? લા નુરીદુ મિનકુમ જઝાઅં વલા શુકુરા. અમે તો ફકત અલ્લાહની માટે તમને આ તસદ્દુક કર્યો છે, અમને ના શુક્ર જોવે છે ના તમારો આભાર જોવે છે, ના મેર્સી. હવે અહીંયા આગળ જો વખતના હિસાબે એલાન કરવામાં ના આવે તો કહે કે અમે શું કામ દઈએ? ખુલૂસ ના થયો. ખુલૂસ ઈ છે કે જેમાં વખાણની કઈ વાત ના હોય. જ્યાં વખાણની વાત આવી જાય ત્યાં પછી ખુલૂસ ચાલ્યો જાય છે. નહેજુલ બલાગામાં ખુદબા નંબર 193માં મૌલાએ મુત્તકિયાન આ વસ્તુને જિક્ર ફરમાવે છે. એઝા ઝુકિયા અહદુન મિનહુમ, જ્યારે કોઈ પણ ઇન્સાન મુખલિસ થઈ ગયો, કામ અલ્લાહ માટે જ્યારે કર્યું, તો પછી એને ડરતા રહેવું જોઈએ કે કોઈ એના વખાણ ના કરવા લાગે. વખાણમાં આગળ જો ફૂલાઈ જાય તો પછી એ અમલ આપણા હાથમાંથી ચાલ્યો જશે, એ હાથમાંથી નીકળી જશે. એક નાના જમાનામાં સ્કૂલમાં એક લેસન આવતો હતો, બધાને ત્યાં આવતો હશે ખાલી યાદાવરી માટે. કાગડો પૂરી લઈને ઝાડ ઉપર બેઠો હતો, રેનાર ત્યાંથી નીકળે છે, કહે છે કે આનાથી કેમ પડાવી લો. શું કરે છે? વખાણ કરવાની શરૂઆત કરે છે. કેટલો તમારો સુંદર રંગ છે, કેટલું સુંદર મજાનું શરીર છે, તમારી અવાજ નથી સાંભળી. હવે કાગડો જોશમાં આવી વખાણમાં ફૂલાઈ ગયો, અવાજ ગાવા લાગ્યો, પૂરી પડી ગઈ હાથમાંથી ચાલ્યો ગયો. આવી જ હાલત આપણી ના થાય. આપણે જે અમલ ખુલૂસ સાથે અંજામ આપ્યો હોય અને એમાં આગળ જો વખાણ કરવામાં આવે, વખાણ અને વખાણમાં આપણે મુતકબ્બીર બની જઈએ, તો શું થશે? સરાતો અલીયન હક છે, એમાંથી આપણે
دتورنے تھے جاشو بیجے جگہ چلے جاشو تو خلوص نی پہلی شرط ای چھے کہ انسان وکھان تھی بشتو رہے ہاں پڑھ اگر جو کوئی خلوص تھی وکھان کرے چھے تو ریمیرسی کروا ماں واندو نہ تھی ریمیرسی کرو ایک اپڑو فریض ہو چھے پڑھ انسان بشتو رہے کہ وکھان نہ تھا امام علی علیہ السلام آ خلوص نے جاڑوی راکھوا ماتے رات نہ وقت نہ گریبو پاسے جاتا جارے کوئی نہ جوتو ہوئی ایک گریبو پن ستا ہوئی اینا سراہ نے روٹی راکی راکی نہ آوی جاتا ایک وقت کوئی آوی نہ جوئی جائے چھے کہ مولا شو آبدا تمہارا چاہو بڑا چھے کہ آوی رات نہ وقت ماں تمہیں آ کھاوانو آپو چھو تو کہ نا آ کوئی مارو چاہو وارو نہ تھی پن تیم چھتا آ اللہ نی مخلوق چھے انہیں ہوں ایک ایو مانس چھو کہ ہوں مارا دشمن نے پن بکھیو نہ تھی جوئی شکتو دو چھوئی لوگوں نے اگر جو مارا چاہوا بڑا ہو تو ہوں کھالی روٹلی نہ آپت ایمان نمک ناکی لے آپت امام علی علیہ السلام آپن نے دیوا چاہے چھے علی علیہ السلام ای زمانہ ماں پن مشکل کشا دو آ زمانہ ماں پن مشکل کشا چھے علی علیہ السلام جارے دشمنوں نو خیال راکھے تو آپنو خیال نہ راکھے علی علیہ السلام ای لوگوں نے روٹلی آپے چھے شو آپن نے کھالی روٹلی آپے کہے چھے امام کے مارا چاہوا بڑا ہو تو ہوں نمک ناکی لے آپت آج ہی آپ نے امام علی علیہ السلام پاسے ہاتھ لمبو کریے امام علی علیہ السلام نہ آپے آپ نے بالکل آپے پن شرط ای چھے کہ آپ نے اپنی محبت نے علی پرتی خالص تو کری نہ کی آپ نے اپنی محبت نے پیور تو کری نہ کیے اپنی محبت علی ساتھی آج شو ایوی پیور چھے علی ساتھے اگر جو اپنی محبت پیور ہوت تو پچھے اپن نے سیکیورٹی نو خوف نہ ہوت اپن نے آڑس نی سستی نہ ہوت اپنے ہمیشہ علی نی بارگاہ ماں بہترین طریقہ تھی آگل ہوت آ علی نی محبت چھے ادینہ چار دکھ رہو چالیا گیا کہے چھے بھلے چالیا گیا ہوں کیم جیوتو چھو علی کیم شہید تھی گیا آ چھے پیور محبت وکھان مکی دی بیجی وسو اگر خلوص چھے اپنی پاسے تو اپنے علی نی سیرت اوپر حساس ماں حساس موقع ہوئے یہ اپن ذکر خدا نے نہ موقعو جوئیے کہ وہ حساس موقع علی نی زندگی ماں تو جہاں علی علیہ السلام نے وکھان تھا وانا ہتا جہاں علی علیہ السلام نے فاتح خندق کے وانو ہتو جہاں علی علیہ السلام نے وکھان ایک دم توچ اوپر پہنچوانا ہتا اینی ماتے رسول خدا فرماوی دی تو کہ آجے اخندق نہ دیو سے کل کفر نہ مقابل ما کل ایمان جائی رہیو چھے تو آ کل ایمان نی سند رسول خدا پاسے تھی میڑا ہوا نہیں ہتی کتلو حساس موکو آما آپڑے اگر ہوئی تو جلدی کام پورو کری نے ماری مارو دپلوم لئی لو پن نہیں اہیاں علی علیہ السلام ایک درس آپتا جائی چھے کہ آو حساس موقع ہوئی نے تیہاں تمہیں تمہارا خلوص نے جاڑ بھی رکھو نے تو کہوائے کہ تمہیں اللہ نہ مخلص بندہ چھو تو کہوائے کہ علی علیہ السلام نہ چاہوا وارا چھو گھنی وقت اپنی پارٹی نو پریزیڈنٹ جے چھے جیتی جائے اپنے خلوص میں آوئے انہیں بیجا نے گھڑو دیوا لگیا چھے یہ لاغنو ہوتو آ شوبہ اپنی نہ ہوئی کوئی دیوس علی علیہ السلام نو چاہوا والو مخلص ہوئے جیتے تو پن اللہ ماتے ہارے تو پن اللہ ماتے اما فتنہ نے فساد نہیں وات کیا آبی گئی امام علی علیہ السلام عمر ابن عبدوید نے زخمی کرے چھے عمر ابن عبدوید پڑی جائے چھے زمین اوپر ہوئے امام علی علیہ السلام انہی گردن اوپر تلوار راکے چھے اہیاں بدا رسول خدا نے کہے چھے کہ یا رسول اللہ ایک نعرہ بلند کرو کہ جلدی علی عمر ابن عبدوید نے قتل کری نہ کہ اب موقع آبیو چھے ہاتھ ماتی جاوا نہ دے رسول خدا کہے چھے کہ علی نے انو کام کروا دیو یہ تمہارا کرتا بہتر جانے چھے تھوڑی بار پچھے جارے قتل کری نے آوے چھے تو پوچھے چھے علی آکے حماقت ہتی آ تو بے وکوفی نو کام کے بھائی ایک جارے دشمن اپنے ہاتھ میں آویا ہوئی تو جلدی انہیں قتل کرو جو یہ انہیں تمہیں حجی کہیں وستو نو انتظار کرتا تھا خدا نہ خاص تھا یوبو تھا انہیں تمہارا اوپر آتا کرو تو تو کہے چھے کہ ساچی بات چھے ماری جان خطرہ میں آوی جاتا پر ای وقت اگر جو ہوں قتل کری ناکھت تو مارا خلوص میں ایک داغ آوی جاتا
મેં ખુદા માટે કામ ના કર્યું કહેવાથી શું થયું? તો કે જયારે મેં એના ગરદન ઉપર તલવાર રાખી, એ મારા ઉપર થૂકીને મને જેમ તેમ બોલવા લાગ્યો, તો મેં મારા ગુસ્સાને શાંત કરવામાં થોડીક વાર લગાડી દીધી. મને વાર લાગી ગઈ. જયારે મારો ગુસ્સો શાંત થઈ ગયો, મારું નફ્સ જુદા થઈ ગયું અને ફકત ખુદા નજરમાં આવી ગયો, પછી હું આગળ વધી અને એને કત્લ કર્યો. જેની માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, ઝર્બુ અલીન યૌમલ ખંદક અફઝલુ મિન ઇબાદતિ સકલઈન, કે અલી અલૈહિસ્સલામની તલવારનો એક વાર ખંદકની લડાઈમાં એટલો મહત્વનો છે કે કાયનાતની ઇબાદત પણ ભેગી થાય તો એ અલીના ઝર્બનો મુકાબલો ના કરી શકે. હવે આપણે જોવાનું છે, આપણે જે એક્શન લઈએ છીએ આપણા સમાજમાં, આપણા દોસ્તો સાથે, આપણા ફેમિલી સાથે, આપણી પત્ની સાથે, આપણા પતિ સાથે, શું એમાં દરેકમાં ખુલુસ છે કે નહીં? અગર ખુલુસ નથી તો પછી અલી અલૈહિસ્સલામના ચાહવાવાળાઓમાં આપણું નામ બહુ છેટે હશે. પણ આપણે આપણી જિંદગી એવી બનાવી દઈએ કે આપણી દરેક જગ્યા ઉપર ખુલુસ એવું આવે કે અલી અલૈહિસ્સલામ કહેવા લાગે કે જે હું મુખલિસ છું, એનું પ્રતિબિંબ, એનો પડછાયો તારી જિંદગીમાં પડે છે, તો ખરેખર કહેવાય કે આપણે ખુલુસ વાળા છીએ. અને એવા જ મુખલિસ માણસોનો ઇંતજાર પરદે ગાયબમાં આપણા જમાનાનો ઇમામ હઝરત મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ કરી રહ્યા છે. એક ઓર દૂધ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. વાતને ટૂંકાવતા મુખલિસ માણસની ત્રીજી નિશાની ઈ છે. પહેલી નિશાની કે ઇન્સાન કોઈ દિવસ વખાણ માટે કઈ કામ ના કરે. બીજું, એકદમ હસાસ મોકા હોય એમાં પણ ઝિક્રે ખુદા બાકી હોય અને અલ્લાહ ધ્યાનમાં હોય. ત્રીજી વસ્તુ કે એનું દિલ જે છે એ સાફ હોય, પ્યોર હોય, એમાં કોઈ ભેળસેળ ના હોવી જોઈએ. ચોથી વસ્તુ, એના શરીરના ભાગો જે છે એમાં બધાથી ખુલુસ જાહેર થવું જોઈએ. એમ ના હોય કે જમણા હાથે આપણે ખૈરાત કરીએ અને ડાબા હાથે આપણે ચોરી કરીએ. આ વસ્તુ ઇસ્લામની વિરુદ્ધની વાત છે, આ ખુલુસની વિરુદ્ધની વાત છે. અને પાંચમી વસ્તુ કે જ્યારે ખુલુસ છે તો પછી રાહે ખુદામાં ખૈર કરવું જોઈએ, ખૈરાતના કાર્યો કરવા જોઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામ એક વખત ઇન્ફાક કરતા હતા, કોઈ આવીને કહે છે કે મૌલા કેટલું તમે આ બધાને દઈ રાખશો, આ બધાની આદત બગાડો છો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ખુદા કરે તારા જેવો કોઈ દોસ્ત ના હોય, કે હું તો કરું છું, તું પોતે તો નથી કરતો, મને પણ કરવા નથી દેતો. આ ખુલુસના વિરોધ વાળા વસ્તુ છે. ઓળખીએ કે આપણા દોસ્ત કોણ છે, દુશ્મન કોણ છે. ઇમામ અલી અલી ઇસ્લામ એક જુમલો પણ કહે છે કે અગર જો મને ખબર પડી જાય ને કે મેં એક રાલ દીધો છે એ અલ્લાહની બારગાહમાં કબૂલ થઈ જાય, થઈ ગયો છે, તો હું કોઈ દિવસ બીજી વાર નહીં કરું. પણ મને ખબર નથી કે મેં જે દીધું છે અલ્લાહની બારગાહમાં કબૂલ થયું છે કે નથી થયું, માટે હું દેતો રહું છું. ઇમામ અલી અલૈહિસ્સલામ એ મુખલિસ માણસ છે કે જે દરેક ઇન્સાનની મદદ કરવા માટે આગળ વધે છે, ખૈર અલીથી આગળ વધે છે. એક નાની કેવી છોકરી હતી, કનીઝ હતી, રડતી હતી. ઇમામ અલી અલૈહિસ્સલામ પૂછે છે શું છે, તો કે આ ગોશ્ત લીધું છે પણ હવે એ ગોશ્ત લઈને હું ઘરે ગઈ, મારા માલિકને પસંદ નથી આવતું, હું પાછું દેવા જાઉં છું. એ માણસ દુકાનદાર કબૂલ નથી કરતો. ઇમામ કહે છે કે ચાલ હું તારા સાથે આવું. ન્યા જાય છે તો એક માણસ દુકાનદાર જે હતો એ કહે છે કે હું પાછું નહીં લઉં. તો કે લઈ લે, આ દીકરી જે છે એ કનીઝ છે, એ પોતાના માલની મુખ્તાર નથી. ઇમામ અલી અલૈહિસ્સલામને એ ધક્કો મારીને કાઢે છે કે જાઓ અહીંથી, હું નહીં લઉં. ઇમામ અલી અલૈહિસ્સલામ પેલા માણસના ઘરે ગયા કે આમ દીકરીને તું માફ કરી દે, આ કનીઝને તું માફ કરી દે, દુકાનદાર પાછું નથી લેતો. કે મોલા આ દીકરીને મેં તમને સોંપી, આ કનીઝ તમારી આશથી.
ابن عباس تلاش کرتا کرتا امام علی علیہ السلام نے تلاش کرتا کرتا امانس نے دکانے پہنچے چھے کہ تارے دیا امام علی علیہ السلام آفلا تو کہ عجب بات کرے چھے امام علی علیہ السلام نے ماری دکانے کیا تھی ہوئی ہوں ترن ورستی آئی آچھو امام علی علیہ السلام نے ملاقات مدے ترسی رہی ہو چھو હું મદાઈનનો રહેવાસી છું હું અહીં આવ્યો છું મોલાએ કાયનાતની મુલાકાત માટે અહીં આવ્યો તો ખબર પડી મોલાએ કાયનાત જંગે સિફિનમાં ચાલ્યા ગયા છું તો હવે હું મારું ગુજરાન ચલાવવા માટે અમે ગોશ્તની દુકાન ખોલી છે અને ઇમામ અલી અલ ઇસ્લામની મુલાકાત કરીને જ મારે આમ કોફા છોડવું છે એ મેં નક્કી કર્યું છે તો કે ના તારી દુકાને આવેલા હતા એની કાલિત એ છે કે એના ખાંજામાં ખજૂરના ઠળિયાના બટન હતા એના કપડામાં થીગડા લાગેલા હતા થોડી વાર પહેલા આવેલા કોઈ કહે છે કે એમની સાથે કોઈ કનીઝ હતી તો કે હા ઈ મોલાય કાયનાત કે મેં મારા હાથથી ઇમામ અલી અલૈહિસ્સલામને ધક્કો માર્યો કહે છે આવો આ દુકાનને લૂંટી જાઓ ખુલુસ પોતાનો હાથ કાપી નાખે છે કે મેં આ હાથથી હવે વિચાર કરીએ કોઈ વખત ઇમામ અલી અલ ઇસ્લામની મુલાકાત કરવાનો વખત આવે અને ત્યાં આપણને આપણા ગુનાહ યાદ આવે કે મેં મારા આ જબાનથી કેટલા અલીના ચાહવા વાળાને અઝિયત પહોંચાડી છે શું કબૂલ કરી શકશું આપણે ખેર ઇમામ અલી અલ ઇસ્લામ એ માણસને બોલાવે છે એનો હાથ જે છે મોજીઝાથી એની જગ્યા ઉપર રાખે છે અને કહે છે કે આવો અલી અલ ઇસ્લામનો ચાહવા વાળો આવા કામ કરે કે એક મઝલૂમ શખ્સને એક જેના ઉપર મુસીબત આવી પડી હોય એના ઉપર તું નિમક નાખે મરચું નાખે એ દીકરીની તારે મદદ કરવી જોઈએ હતી પરેશાન હાલત હતી અને તું એને તોછડાથી કાઢતો હતો મોલા માફ કરજો મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દિવસ નહીં કરું શું આપણે આ કરી શકવાના છે આપણા મોમિન ભાઈ માટે એ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામ જ્યારે માથામાં ઝરબત લાગી અને ઇબ્ને મુલજિમ ઇમામ અલી અલૈહિસ્સલામની પાસે એમને લાવવામાં આવે છે મુસાફિર હતો પોતે ત્યાંનો રહેવાસી નહોતો કુફાનો ઇમામની સામે દૂધ લાવવામાં આવ્યું હકીમે કીધું કે આ દૂધ જેટલું પીશો શ્વાસ એટલી લાંબી થશે ઇમામ જોવે છે કે ભાગી ભાગીને થાકી ગયો છે ઇમામ એને દૂધનો જામ એ શરબતનો જામ આગળ વધારે છે કે પહેલા તું પી પછી હું પીઉં તું પ્યાસો હું તને કેમ જોઈ શકું જ્યારે આપણો મોલા ઈ છે કે જે પોતાના કાતિલને પ્યાસો નથી જોઈ શકતો તો આપણા વચ્ચે આપણા ઇમામ અલી અલૈહિસ્સલામના ચાહવાવાળા વચ્ચે અગર જો આપણે એકબીજાને પરેશાન કરી રહ્યા છીએ તો શું આપણે ઇમામ અલી અલૈહિસ્સલામના મુખલિસ ચાહવાવાળા કહેવાશું ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દુશ્મન માટે પોતાના કાતિલ માટે ઇમામ હસન મુસ્તફા ઇમામ હુસૈન હઝરત અબ્બાસ મોહમ્મદ હનફિયા બધાને ભેગા કરે છે અને કહે છે એ યાદ રાખજો ઇબ્ને મુલજિમે મને એક તલવારનો વાર કર્યો છે હરગિઝ તમે એને જે જે વારંવાર જાજા તલવારના ઘા ના મારજો એક જ વાર કરજો અને અગર જો હું જીવતો રહ્યો તો મને ખબર છે કે મારે એના સાથે શું વ્યવહાર કરવો અને હા એના માટે વસિયત કરે છે કે આ મારા ફરજંદો જ્યારે તમે એને એક ઝર્બ મારો અને એ કત્લ થઈ જાય તો હરગિઝ એની લાશને લોકોના હવાલે ના કરી નાખજો કારણ કે એવું ના બને કે માણસો ગુસ્સામાં આવી અને એના ટુકડે ટુકડા કરી નાખે તમે એને ગુસલો કફન આપી અને એને દફન કરજો આઝાદારો ઇમામ અલી અલૈહિસ્સલામના માથામાં ઝરબત લાગી અને ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના કાતિલ માટે આ વસિયતો કરી રહ્યા છે સદારો કુફામાં આવાજ ફેલાવા લાગે કે ઇમામ અલી અલૈહિસ્સલામને મસ્જિદમાં માથામાં ઝરબત લગાડવામાં આવી આ સદારો બધા શિયાઓ માતમ કરવા લાગ્યા ભેગા થયા જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામને ઉઠાવીને ઘર તરફ લઈ જવા ચાહતા હતા એ જગ્યા ઉપર પહોંચે છે કે ઇમામનું ઘર હવે ત્યાં
دادی نزدیک امام کہے اے بیٹا حسن مارا شیعہ والے کو کہ پتالا کرے چالیا جائے کہے جے مولا اب جا تو تمہارا چاہوا والا جے امام کہے جے لئی ہوں نتی چاہ دو کہ ماری دکری زینب و کل سومنی آوا کوئی نام ایرم نہ کالو سدی پہنچے آزادارو امام دیارو کہی چھے بدا مرسو لے کرے خدا حافظ کرے چھے آزادارو او کہی چھے مولا ذرا کربلا نام ایدال آج زینب کلسو بے مکلو چادر على لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا